गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेवो नमः। परम कृपालु परमात्मा भगवान श्री स्वामी नारायण गुरु नाम गुरु अपना परम पूज्य श्री जोगी स्वामी मारा ने तमारा वाला श्री गुरुवर्य नाना स्वामी पार्षद भगतो एमज वाला हरिभक्तो बधा पेरेन्ट्स एन आ गुरुकुलना बाल बालिकाओं ने मारा भाव थी जय स्वामी नारायण। आज गुरु पूर्णिमा गुरु पूर्णिमा एक अषाढ़ी सुद पूनम एनो पवित्र छे। आज गुरु ठेर ठेर जगह आखा भारत नी अंदर बधे गुरु पूर्णिमा नो पूजन ने बधी अर्चना थाय शिष्य गुरु प्रत्ये एनो भाव प्रगट करे एनो भाव तो आपणे एनो ऋण तो अदा ना करी शकीए पण एनो एक कापड़ा शिष्य तरफथी एक प्रयास थाय। एक गुरु गुरु ना महिमा विषे आपणे जोईए के गुरु कोने कहेवाय गुरु नो महिमा शुं अने गुरु नी शी जरूर छे आपणा जीवन नी अंदर। प्रथम आपणे जोईए के गुरु कोने कहेवाय तो बधा आपणे संज्ञा करीए के गुरु गु एटले अंधारू ने रू एटले अंजवाळू अंधारामांथी अंजवाळा तरफ लई जईए ए गुरु कहेवाय के आत्माथी आपणा आत्माने परमात्मा साथे जोड़ी दीए ए गुरु। एक एक्जाम्पल आपणे लईए के काचू मिल्क होय ए मिल्क छे ने बगड़ी जाय पण जो एने गुरु रूपी ज्ञाननुं मेळवण अंदर पड़े અને એને વલોવાય તો એ માખણ થાય માખણ થાય અને જ્યાંની પરાકાષ્ઠા એ તપે ત્યારે એ ઘીમાં રૂપાંતર થાય તો ઘી ના બગડે અને મિલ્ક બગડી જાય દૂધ બગડી જાય। એમ આપણે શિષ્ય છે એ આ જમાના અંદર વેસન વિષયને ફેશનમાં આવી જાય જ્યારે કાચો હોય પણ ગુરુની જ્ઞાનરૂપી વલોણાની અંદર વલોવાય અને એની પરાકાષ્ઠા એ જ્યારે પહોંચે ત્યારે પરિપક્વ થઈ જાય પછી એને વ્યસન વિષયને ફેશન અડે નહીં પાકો થઈ જાય અને ગુરુ ગુરુ એટલે તમને એક ટોળામાંથી આપણે અલગ પાડી દઈએ અને ઈશ્વર સાથે જોડે એ આપણે એને ગુરુનો મહિમા કહીએ અને ગુરુનું ને શિષ્યનું હંમેશા વર્ચસ્વ એવું છે ગુરુ કાંઈ પણ કહીએ તો શિષ્યને હંમેશા હે ને અહીંયા દિલમાં ચોટી જાય અને અહીંયા લઈ લે તો જ એ સાચો શિષ્ય કહેવાય અને એ ગુરુ કહેવાય। એટલે આ બધા ગુરુ કોને કહેવાય એના બધા અલગ અલગ બધા આપણે એક્ઝામ્પલ આપતા હોઈએ। હવે ગુરુનો મહિમા ગુરુનો મહિમા તો ગુરુનો મહિમા કરીએ તો ગુરુનો મહિમા તો આપણા જીવનમાં અનેરો છે જેટલો ગાઈએ ને એટલો ઓછો છે। આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે એક પુરાણી કથા છે કે ગુરુ વેદવ્યાસ પરાશર મુનિના શિષ્ય પરાશર ઋષિ પરાશર મુનિના પૌત્ર હતા એ પરિભ્રમણ કરવા નીકળે ત્યારે સત્યવતી નામની સ્ત્રીને મહિનો જોઈ અને સંયોગ થાય છે અને વેદવ્યાસનો જન્મ થાય છે અને જન્મતાની સાથે જ વેદવ્યાસ સીધા મોટા થઈ જાય છે અને પછી એ બહુ પૌરાણિક કથા છે 18 પુરાણ ને મહાભારત ને બધું એમને રચ્યું એટલે એ વ્યાદવાસ પૂર્ણિમા ત્યારથી ચાલી આવે છે કે આપણે ગુરુ પૂર્ણિમાના દર વર્ષે ગુરુ પૂર્ણિમા દર વર્ષે ઉજવીએ છીએ। એક ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે એક દ્રષ્ટાંત દઈએ તો એક વૈરાગ્યવતી નામની સ્ત્રી હતી અને કૃષ્ણ ભક્ત હતી બહુ અને મંદિરમાં રોજ પૂજા અર્ચના અને પાઠ કરે સવાર સાંજ બહુ ભજન કરે અને આમ ધાર્મિક વ્યક્તિ હતી પણ એને જોઈને એક સાધુનો એને કે આને ઠગવું છે કે એને આમ લૂંટવી છે એટલે ઓલી ભોળી સ્ત્રી હતી એટલે એને એની પાસે દીક્ષા માંગી કે તું મને દીક્ષા આપ તો કે હું એમનેમ ના એમનેમ હું દીક્ષા ન ગ્રહણ કરું ઓલો ભિક્ષા ન ગ્રહણ કરું દીક્ષા આપીને જ ગ્રહણ કરું તો કે બાજુમાં જંગલ છે ત્યાં આવવું પડે એકાંતમાં તો ત્યાં એને દીક્ષા આપે છે અને એ એને ગુરુ તરીકે જ્ઞાની આપે છે કે એ 8 દિવસ એને જાળવે બાંધી દે હવે જાળવે બાંધી દે 8 દિવસ હું કહું ને તો જ ખોલવાનું બાકી ખોલવાનું નહીં પછી એના પિતાશ્રી આવે છે કે મારી પુત્રી કેમ હજી રાત થઈ ગઈ ઘરે નથી આવી તો એ બહુ ગામમાં ને બાજુના વનમાં બહુ ઢૂંઢતા અને મળે છે
તો જોવે છે તો જાળવે એની પુત્રી બાંધી છે. પછી એમ કહે છે કે પુત્રી તું અહીંયા કેમ બાંધી? તો કે મને મારા ગુરુ બાંધી ગયા. તો કે લાવ, એ તો ઠગ હતો, તને લૂંટી લે, એનું સારું ઘરેણું ને સારા જેવરાત બધું પોટલું વારીને ગુરુ લઈ ગયા. તો કે કેમ? તો કે હું ન છોડું, કે મારા ગુરુ આવીને છોડે તો જ હું છોડું. તો એના પતા બહુ મનાવે છે પણ એની પુત્રી છૂટતી નથી. પછી તો એના પપ્પા નિરાશ થઈને ઘરે આવતા રહ્યા. પછી મંદિરમાં કૃષ્ણ ભગવાન જોવે છે કે મને બે રોજ પૂજા પાઠ થાળ બધા ધરે, બે દિવસ થી કેમ કોઈ થાળ ધરતું નથી, પૂજા નથી આવતી. એને નારદજીને કીધું કે કેમ થાળ ને અર્ચના બંધ નથી, તમે જઈને જોવો. તો નારદજી આવીને જોવે છે તો એ પુત્રી તો જાળવે બંધાઈ છે. તો નારદજી ત્યાં જઈને પ્રગટ થઈને ને આ દર્શન આપે છે ને કહે છે કે તમે કેમ થાળ ને પૂજા અર્ચના નથી? કે મારા ગુરુએ મને આજ્ઞા કરી છે કે 7 દિવસ અહીંયા બંધાઈને રહેવાનું. અને તો નારદજી કે લાવો તમને મુક્ત કરું. તો કે ના, હું તો મારા ગુરુ આવે તો જ મુક્ત થાવ. નારદજીના મનાવા છતાં એ માનતા નથી. પછી નારદજી ત્યાંથી વહી જાય છે, પાછા ભગવાન પાસે જાય છે. ભગવાન આવી રીતે છે. તો ભગવાન કે તમારે ભગવાન આવવું પડશે. તો ભગવાન એટલે નારદજી ભગવાનને લઈને આવે છે તો એ પુત્રી છૂટતી નહીં. મારા ગુરુજી આવે તો જ કે હું આ બંધનમાંથી મુક્ત થાવ. એટલે કે ગુરુનો પ્રતાપ તો જો 2 દિવસમાં નારદજીના દર્શન થયા, 4 દિવસમાં ભગવાનના દર્શન થઈ ગયા, તો મારા ગુરુનો પ્રતાપ છે એટલે જ કે આ બધું થયું છે. ભગવાન હું જાણા, ભગવાન કે હવે આ ચોરને પાકડીને ગોતો. નારદની આજ્ઞા કરી કે ગોતો. તો નારદજી ગોતવા જાય છે તો એ ક્યાંક બીજે ચોરીની જ વ્યવસ્થા કરતા. એને લઈને આવ્યા તો એ તો કે ભગવાન બોલાવે છે. તો એ બીતા આવ્યા એટલે એ બીતા આવીને જોવે છે કે ભગવાનને પગે લાગે છે ને કે હવે તમે પ્રભુ કૃપા કરો ગુરુદેવ, કે આ તમારા શિષ્યને છોડો. એટલે એ છોડે છે. પછી જ્યારે એ છોડે છે એ પુત્રીને, ત્યારે એ પુત્રી એક વાક્ય બોલે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો દિખાય. અને ગુરુનો મહિમા તો જો પર્સનલી મારા જીવનમાં હું કહું તો ઘણો છે. કે જ્યારે અમે આ ગુરુના સાનિધ્યમાં વંથલી ગુરુકુળની અંદર ઈસવીસન 1994-95 મેં અહીંયા કર્યું, 93માં સ્વામીજી હતા સંચાલક, પછી 94માં એ બહાર જવાથી નીકળી ગયા. ત્યારે મેં અને મારો કઝિન એમ વિચાર્યું હતું કે આપણે ગુરુકુલમાંથી નીકળી જવું છે. અમે બિસ્તરા પેક કરી અને ગુરુને સંગીત શીખતા એટલે ગુરુના સંગીત રૂમમાં અમે જઈને આજ્ઞા લેવા ગયા, સ્વામી અમે જાય છીએ, નીકળી જાય છીએ. પણ સ્વામીએ એવી આજ્ઞા કરી કે તમારા જે બિસ્તરા હોય એ પાછા હોસ્ટેલમાં મૂકી આવો. અને મેં કાંઈ વિચાર્યું નહીં, બિસ્તરા હતા એ પાછા હોસ્ટેલમાં મૂકી દીધા. મારા પપ્પા મને તેડવા જ આવ્યા હતા, ફોન કરીને વાત થઈ ગઈ હતી કે મારે ગુરુકુલમાંથી નીકળી જવું છે. પપ્પા કે કેમ હવે નથી નીકળવું? તો કે બસ હવે અમારે રહેવું છે, અહીં ગુરુકુલમાં ભણવું છે. એ ગુરુની એક આજ્ઞા પાડવાથી હું અત્યારે જે પોઝિશન ઉપર છું એ ગુરુ આજ્ઞાથી છું. એટલે ગુરુ આજ્ઞાનું કેટલું ફળ મળે એનો મારા પર્સનલ જીવનની અંદર આ મોટું એક્ઝામ્પલ છે. કે એક્ઝામ્પલ એવી, ગુરુ પાસે ને આપણે તર્ક વિતર્ક બહુ કરીએ, આપણું જે ડાપણ હોય ને આપણે બહુ કરીએ છીએ. એ એમ કે આમ એટલે આપણે ઘડીકમાં આપણું માઇન્ડ છે ને સ્વીકારતું નથી. આપણે ટોટલી માઇન્ડને બ્લેકનેસ કરીને એ કેમ કરીને એટલે એનું ફળ હંમેશા આપણે મળે છે. હવે ગુરુની જરૂર જીવનમાં શું છે, એમ ગુરુની જીવનમાં શું જરૂર છે એ એક વ્યક્તિને એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. કે એક વ્યક્તિને પૂછે છે કે ગુરુની શું જરૂર છે, તો એ કાંઈ જવાબ નથી દેતો. શબ્દોના ટોનને સમજજો. પાછો બીજી વાર પૂછે છે કે ગુરુની શી જરૂર છે, તોય જવાબ નથી દેતો. ત્રીજી વાર જોરથી પૂછે છે ભાઈ ગુરુની શું જરૂર છે, ત્યારે એ વ્યક્તિ કહે છે કે ભાઈ તું મને વારંવાર આ પ્રશ્ન શું કરવા પૂછે છે ગુરુની શું જરૂર છે. ત્યારે એ વ્યક્તિ કહે છે કે મારે જાણવા હારું. એટલે ઓલો વ્યક્તિ એમ કહે છે કે બસ એ જ માટે ગુરુની જરૂર છે, જાણવા અને જિજ્ઞાસા માટે જ ગુરુની જરૂર છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બંદૂક હોય એની જે કારતૂસ હોય કે રિવોલ્વર, એ તમારા હાથથી તમે ગમે એવડી ફેંકો પણ દિવાલમાં થોડું ઘણું નિશાન થાય, પણ બંદૂકની નળીની અંદર ગોળીથી ફેંકાય તો દિવાલમાં કેમ નિશાન પડી જાય? એમ જીવનમાં હે ને આપણા ગુરુરૂપી બંદૂકની નળની જરૂર છે તો એનું રિઝલ્ટ આપણે હે ને પરફેક્ટ મળે. અને ગુરુને જે પણ કોઈ આજ્ઞા કરે, જે પણ કોઈ આદેશ આપે એનો હે ને આપણા જીવનની અંદર આપણે આમ કહી ને કે એનો આમ નશો રહેવો જોઈએ, એનો કરંટ રહેવો જોઈએ, કે જીવનના અંત સુધી એનો નશો રહીએ ને તો એનું ફળ આપણે શિષ્યને હંમેશા મળે છે.
બસ આટલું કહ્યું, મારી મારી મિરમું છું. અસ્તુ જય સ્વામિનારાયણ.